हेलो नमस्कार मित्रों, हूँ छू पंकज कंजरिया एंड स्वागत करूँ छू आपड़ी यूट्यूब चैनल गुजरात जीके गुरु पर। मित्रों आज आप आ वीडियो नी अंदर जुवाना छे गुजराती साहित्य माटेना महत्वना प्रश्नों अने ए पण जीसीईआरटी आधारित के जे आवनारी परीक्षाओ छे एमां गुजरातना पाठ्यपुस्तक मंडल द्वारा जे प्रश्नों पूछवामां आवे छे तो एना आधारित गुजराती साहित्यना महत्वना प्रश्नों आ वीडियो नी अंदर आपणे जोवाना छीए। ओके तो जोईए आपणे गुजराती साहित्यना महत्वना प्रश्नों। मित्रों आ वीडियो शुरू करता पहला आपणी चेनल पर तमे नवा होय तो आपणी चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता, तथा वीडियो सारो लागे तो ने लाइक करजो, तमारा मित्रों जोड़े जरूर शेर करजो। तो जोईए सौ प्रथम आपणो क्वेश्चन के ईसपनी वार्ताओ अने सिंहासन बत्रीसी कोनी कृति छे। ईसपनी वार्ताओ अने सिंहासन बत्रीसी कोनी कृतिओ छे तो ए छे रमणलाल सोनी छे એમની આ કૃતિઓ છે અને આ રમણલાલ સોની છે તેઓ બાળ કાવ્યો માટે જાણીતા છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કનૈયાલાલ મુનશીની કઈ આત્મકથામાંથી ધીરજ કાકાનો અંશ લેવામાં આવ્યો છે કે જે કનૈયાલાલ માણેકલાલ મુનશી છે કે આપણા ઐતિહાસિક નવલકથાકાર છે, બંધારણ સભાના ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા, તો એમની આ ધીરજ કાકા નામની જે આત્મકથામાંથી કઈ અંશમાંથી લેવામાં આવ્યો, કઈ નવલકથામાં આત્મકથામાંથી એનો અંશ લેવામાં આવ્યો ધીરજ કાકાનો, તો એ છે એમની અડધે રસ્તે। ઓકે અડધે રસ્તે અને એક બીજો છે સીધા ચણા, તો આ બંને એની આત્મકથાઓ છે તેમાંથી આ ધીરજ કાકા છે આ અડધે રસ્તેમાંથી લેવામાં આવ્યો છે। ઓકે ત્યારબાદ છે શરણાઈવાળો અને શેઠ, શરણાઈવાળો અને શેઠ અને પિંગલ શાસ્ત્ર કોની કૃતિ છે, શરણાઈવાળો અને શેઠ અને પિંગલ શાસ્ત્ર કોની કૃતિ છે તો એ છે કવિ દલપતરામની, કોની છે કવિ દલપતરામની। ઓકે અને આ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો એ તમારે મને કોમેન્ટની અંદર જરૂર બતાવવાનું છે મિત્રો। ત્યારબાદ છે ખમ્માવીરાને કૃતિ કોની છે, ખમ્માવીરાને કૃતિ કોની છે તો મિત્રો ડોલન શૈલીના જનક, ડોલન શૈલીના જનક એટલે કે કવિ નાનાલાલ છે એની એક જાણીતી કૃતિ છે એનું નામ છે ખમ્માવીરાને, શું છે ખમ્માવીરાને। ઓકે આ નાનાલાલ છે એમના પિતા હતા કવિ દલપતરામ। ઓકે ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ખોટી બી આની હાસ્ય નબંધ કોનો છે, ઓકે ખોટી બી આની હાસ્ય નબંધ સંગ્રહ કોનો છે તો મિત્રો ખોટી બી આની છે જ્યોતિન્દ્ર દવેની છે, બીજી એની રેતીની રોટલી પણ જ્યોતિન્દ્ર દવેની ખૂબ જ જાણીતી છે। તથા મિત્રો આવી જે આજે સાહિત્યના તથા બીજી પીડીએફ તમારે જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે ગુજરાત જીકે ગુરુ, ટેલિગ્રામમાં તમે સર્ચ મારશો ગુજરાત જીકે ગુરુ તો ત્યાં પણ તમે જોઈન કરી શકો છો આપણી ટેલિગ્રામ ચેનલને। ઓકે ત્યાં પણ હું ઘણા બધા નોટિફિકેશન પીડીએફ પણ હું અપલોડ કરું છું। ઓકે ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભજનના ઢાળનું ઉડી જાઓ પંખી કોની કૃતિ છે, ભજનના ઢાળનું ઉડી જાઓ પંખી આ કૃતિ કોની છે તો કવિ દુલાભાઈ કાગ કે હેજી તારે આંગણીએ આવીને કોઈ પૂછે રે આવું કાળો મીઠો આપજે, હે એવા દુલાભાઈ કાગ કે જેની કાગવાણી પણ જાણીતી છે એવા કાગ દુલાભાઈ કાગ છે એમનું એક ભજનના ઢાળનું છે એક કૃતિ છે એ છે ઉડી જાઓ પંખી। ઓકે ઉડી જાઓ પંખી। ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે ત્રણ પડોશી કાવ્ય કોનું છે તો ત્રણ પડોશી કાવ્ય છે કવિ સુંદરમનું છે, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કવિ સુંદરમ અને એનું જાણીતું કાવ્ય છે ત્રણ પડોશી। ઓકે ત્યારબાદ છે ખિસકોલી ગીત કાવ્ય કોનું છે, ઓકે તો આ ખિસકોલી છે એ ઉમાશંકર જોશીનું છે કે જેમણે 1967ની અંદર ગુજરાતની અંદર સૌ પ્રથમ નિશ્ચિત કાવ્ય માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તો એ જ આ ઉમાશંકર જોશી છે એમનું ગીત કાવ્ય છે ખિસકોલી। ઓકે ખિસકોલી। ત્યારબાદ છે દેશપ્રેમને રજૂ કરતું ઝબકજ્યોત એકાંકી કોનું છે, ઓકે ઝબકજ્યોત એકાંકી કોનું છે ઝબકજ્યોત તો એ છે કૃષ્ણલાલ શ્રી ધરાણી, કૃષ્ણલાલ શ્રી ધરાણી છે એમનું દેશપ્રેમને રજૂ કરતું એકાંકી છે એનું નામ છે ઝબકજ્યોત। ઓકે અને બીજું છે કે વતનના વાટે, ઓકે વતનના વાટે વતનના વારે બપોર સોનેટ કાવ્ય કોની રચના છે, ઓકે વતનના વારે બપોર સોનેટ કાવ્ય કોનું છે તો એ છે કવિ બાલમુકુંદમ, ઓકે બાલમુકુંદમ છે એમનું છે વતનની વાટે બપોર એ સોનેટ છે, ઓકે સોનેટ છે અને બાલમુકુંદ દવેનું। ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બારડોલી સત્યાગ્રહ પર આધારિત, બારડોલી સત્યાગ્રહ પર આધારિત ખેડૂતોના સરદાર નામની કૃતિ કોને લખી હતી, ઓકે બારડોલી સત્યાગ્રહ પર આધારિત
खेडूतना सरदार कोनी कृति है तो ये ईश्वर पेटली पटेल ओके ईश्वर पटेल ने ओके याद रखो ईश्वर पेटलीकर नहीं परंतु ईश्वर पटेल ओके ईश्वर पटेल ओके आ बारडोली सत्याग्रह है एना पर आधारित है वीर वल्लभ भाई तो यह महादेव भाई देसाई की कृति है परंतु आ खेडूतना सरदार के खेडूतना सरदार तो ये ईश्वर पटेल त्यार पछी धूलियो मार्ग कोनी कृति है धूलियो मार्ग कोनी कृति है तो यह मकरंद दवे ओके कवि मकरंद दवे है यनी जाणीती कृति है धूलियो मार्ग एमनो जन्म थयो तो गोंडल नी अंदर ओके अने एना पत्नी नाम हतुं कुंदिका कापड़िया तो बन्ने भेगा थईने नंदीग्राम नी अंदर तेओ आश्रम चलावता हता ओके अने ताजेतर में ज एमणे कुंदिका कापड़िया छे एमनुं अवसान पण थई चूक्युं छे ओके अने उर्मी गीत तड़को नी रचना कोणे करेली छे ओके उर्मी गीत छे तड़को नी रचना कोने करेली तो यह निरंजन भगत है एम द्वारा जाती उर्मी गीत तड़को रचना करी है त्यार पे समय सोनू को कृति है समय सोनू को कृति है तो यह प्रियकांत मणियार प्रियकांत मणियार है एमनी एक जाती कृति है यू नाम है समय सोनू केव समय सोनू ओके त्यार पे कानूडा ने बांधियो हीर ने दौरे केव कानूडा ने बांध्यो छे हीर ने दोरे आउ श्री कृष्ण भक्ति गीत कोने लखेलू छे तो ये छे आपड़ा हरिंद्र दवे ओके एनु बीजू जाणीतू छे माधव क्यांय नथी माधव क्यांय नथी ए पण हरिंद्र दवे नुं छे अने कानूडा ने बांध्यो छे हीरना दोरे ए पण हरिंद्र दवे नुं छे अने कृष्ण भक्ति नुं आ गीत छे केवुं छे कृष्ण भक्त नुं आ गीत छे ओके त्यार बाद छे नेक्स्ट क्वेश्चन छे आपणो के छिंडू नामनी नवलकथाना सर्जक कोण छे तो मित्रों छिंडू नामनी नवलकथा छे रमेश त्रिवेदी लखी छे कोने रमेश त्रिवेदीए छिंडू नामनी नवलकथा छे लखी छे अने माताना मधुर याद ने रजू करतू बाना सोनेट रचना कोने छे ओके माताना मधुर याद ने रजू करतू बाना सोनेट तो ये छे मणिलाल देसाई मणिलाल देसाई छे एमनू बाना सोनेट नामनू ए पण रचना जाणीती छे ओके त्यार पछी कूंजमा कोयल बोलती एनो शेरीए आवे साद ओके के कूंजमा कोयल बोलती एनो शेरीए आवे साद आ बार कावे गीत कोनू छे तो ये आपणा राजेंद्र सानू छे कोनू छे राजेंद्र सानू राजेंद्र साने 2001 नी अंदर ज्ञानपीठ एवोर्ड मळेलो छे ओके ध्वनि काव्य संग्रह माटे अने ईंधणा वीणवा गायती मोरी सैयर ए पण राजेंद्र सानू खूब ज जाणीतू छे त्यार पछी प्रकृति काव्य तेडानी रचना कोने करी थी प्रकृति काव्य तेडानी रचना कोने करी थी तो ये छे वेणुभाई पुरोहित वेणुभाई पुरोहित छे एने तेडानी रचना करी थी प्रकृति माटेनुं काव्य छे त्यार पछी 38 वर्षने अंते कोनी वार्ता छे 38 वर्षने अंते कोनी वार्ता छे तो ये छे करसनदास लुहार ओके करसनदास लुहार अने ओला आपणे पुरुषोत्तमदास लुहार बने अलग छे तो याद रहेजो करसनदास लुहार छे एमने 38 वर्षने अंते नामनी वार्ता छे ए लखेली छे तो मित्रों आपणी यूट्यूब चेनल छे गुजरात जीके ने जोता रहो सब्सक्राइब न करी तो सब्सक्राइब कर लेजो तमारा मित्रों जोड़े जरूर शेयर करजो ओके तो आवाज वीडियो छे आपणे नेक्स्ट पार्टनी अंदर पण जोशू ओके आ वीडियो सारो लाग्यो हो तो जरूर लाइक करजो हजी सुधी लाइक न करी तमारा मित्रों जोड़े पण जरूर शेयर करजो ओके थैंक यू।